કૌશલ્ય શક્તિનો ખૂબ જ ભંડાર બનેલો હોય છે. જો કે બાળકો વિવિધ અભ્યાસની સાથે વિવિધ પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ કામ કરતા હોય છે. આજે દીકરી લોધા સેજળ કે જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરે છે, સાથે સાથે એને ચિત્રકલાનો વિશેષ શોખ છે. એને આજે વિવિધ ચિત્રો જે બનાવેલા છે એના પોતા બનાવેલા ચિત્રો આજે માન્ય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબની ચિત્રો પોતે બતાવી છે. સાથે સાથે એનું જે બનાવેલું પંડ્યા સાહેબનું જે પોર્ટ્રેટ ચિત્ર છે એ પણ આજે અર્પણ કરવા માટે આવ્યું છે. બેટા, આજે તને જે ચિત્રો જે બનાવે છે એનો તને કેટલો આનંદ છે? સર, મને આજે ખૂબ આનંદ છે કે મેં આજે એને સાહેબશ્રીના અને ખૂબ જ સરસ ચિત્ર બનાવી શકી, તે બદલ મને ખૂબ જ આનંદ છે. બરાબર. દીકરી એવી વાત કરી કે આજે માન્ય શ્રી શશિકાંતભાઈ સાહેબનું જે ચિત્ર એને પોર્ટ્રેટ ચિત્ર બનાવ્યું છે જે અહીંયા દીકરીએ જે આપવા માટે આવી છે એને વિશેષ આનંદ છે. આજે માન્ય શ્રી ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાહેબ પણ આજે છે, ચિત્ર દીકરી પોતે અર્પણ પર કરી છે. સર, પંડ્યા સાહેબ, આપ જે દીકરી જે આપનું જે પોર્ટ્રેટ ચિત્ર બનાવી રહી છે, જે ચિત્ર બનાવ્યું છે, વિશેષ આપણે ચિત્ર અર્પણ કરી છે, પણ આપણે આવા બાળકોને શું શુભેચ્છા પાઠવવા માંગો છો? મિત્રો, શુભેચ્છા તો એ પાઠવવાની રહી કે આટલી ખૂબ નાની ઉંમરે આ દીકરી સેજલબેન લોધા, જે લોધા સમાજમાંથી આવે છે, લોધા સમાજ ઓબીસી સમાજમાંથી આવે છે, અને લોધા સમાજ એ સમસ્ત હિન્દુ સમાજનું ગૌરવ છે. હું એટલા માટે કહું છું કે લોધા સમાજના અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા કલ્યાણસિંહજી લોધા યુપીમાં, અને એ કલ્યાણસિંહજી લોધાના કારણે ભગવાન શ્રી રામજીનું જે મંદિર હતું, જે જન્મસ્થાન હતું, ત્યાં બાબર નામના ક્રૂર શાસકે તોડી અને ત્યાં મસ્જિદ બનાવી હતી. વર્ષો સુધી મસ્જિદ રહી, પરંતુ મુખ્યમંત્રી શ્રી કલ્યાણસિંહજી લોધાને લાગ્યું કે ભગવાન શ્રીરામ આપણા સૌના આરાધ્ય દેવ છે, ત્યાં એને મસ્જિદ બનાવી છે, ત્યાં કને આપણું મંદિર જ રહેવું જોઈએ, અને માટે તેમના મુખ્યમંત્રી તરીકે તેઓ અમે તેઓના શાસનકાળમાં આ બાબરી ધ્વંસ થયું. એ વખતે મને યાદ છે 1992 ની 6 ડિસેમ્બરના રોજ લાખો કાર સેવકો ત્યાં આવ્યા હતા અયોધ્યા ખાતે, અને ત્યાં બાબરી ધ્વંસ થયો, બાબરી મસ્જિદ હટાઈ, અને ત્યાં કને ભગવાન શ્રી રામલલ્લાજીને બેસાડવામાં આવ્યા. અને અત્યારે માનનીય મોદી સાહેબની આગેવાનીમાં આપ જોવો છો અયોધ્યા ખાતે વિશાળ જે મંદિર થયું, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એના પાયામાં કોઈ સમાયેલો હોય તો લોધા સમાજના જે તે વખતના બાહોશ નેતા કલ્યાણસિંહજી લોધા છે, અને એ લોધા સમાજની દીકરી એટલે આ સેજલ, અને આ સેજલ દીકરી એટલું મોટું સારું કામ કર્યું. પેઇન્ટિંગ ક્ષેત્રે આ ચિત્રકામ પ્રત્યેની જે રુચિ છે એ જોતા મને એમ લાગે છે કે આગળ જતાં ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરશે, અને હું મા જગદંબાને પણ આજના દિવસે પ્રાર્થના કરું છું કે એને આ પોતે મારું પોતાનું પણ પેઇન્ટિંગ ચિત્ર હાથે બનાવ્યું છે. એટલે હું આજના દિવસે પ્રાર્થના કરું છું કે ખૂબ આગળ વધે અને ખૂબ તેની નામના વધે, અને ફક્ત 16 વર્ષની દીકરી છે, 11મામાં અભ્યાસ કરે છે સેન્ટ જેવિસ સ્કૂલમાં. આટલી નાની ઉંમરે જો આટલી એક વિશાળ પ્રગતિ કરી શકતી હોય તો આવનારા સમયમાં ખૂબ જ આગળ વધશે એવો મને 100% વિશ્વાસ છે. અને પાછી આ દીકરી લોધા સમાજમાંથી આવે છે એટલે ખાસ કરીને ગૌરવની વાત છે કે જે લોધા સમાજ હિન્દુ સમાજનું એક અભિન્ન અંગ કહેવાય છે. આજે મને જાણીને ખૂબ આનંદ થયો છે કે આ લોધા સમાજની દીકરી સેજલે આવું સારું પેઇન્ટિંગ બનાવ્યું છે, અને મા જગદંબા એને ખૂબ દિલથી અને પ્રગતિ કરાવે એવો મારા દિલથી એને માટે આશીર્વાદ છે. બહુ સરસ મજાની સર વાત કરી કે દીકરીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે, આવનાર સમયની અંદર ખૂબ જ એના અભ્યાસ ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કરી એમને શુભેચ્છાઓ પાઠવી છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.